હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્કના જાણીતા કેમેરામેન, જાગૃત કેમેરામેન એવા યશવંત દલસાણિયા, કે જીવના જોખમે આપની સમક્ષ અનેક અલગ પ્રકારના ક્લિપિંગ લઈને આવે છે, ત્યારે ધોરાજીના પત્રકાર યશવંતભાઈ દલસાણિયાને તેમના મોબાઈલ પર અજાણ્યા મોબાઈલ નંબરથી અપશબ્દો બોલી વોટ્સઅપમાં એકના એક સમાચાર સુગામ મૂકે છે કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે, ત્યારે યશવંતભાઈ દલસાણિયાએ પોલીસને ફરિયાદ કરી છે. ઉમેશ ભાલોડિયા હોવાનું ફોનમાં જણાવવામાં આવ્યું હતું અને આ શખ્સની ધરપકડ કરી ઉગ્ર પગલાં ભરવા જણાવવામાં આવ્યું છે. યશવંત દલસાણિયાએ આ ફરિયાદ ધોરાજી સિટી પોલીસમાં કરી છે. આગળની તપાસ પોલીસ ભીમભાઈ ગંભીરને સોંપવામાં આવી છે. આ બાબતે વિસ્તૃત વિગતો જાગૃત પત્રકાર યશવંતભાઈ દલસાણિયા અને કિશોરભાઈ મારુએ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને આપી હતી. અહેવાલ યશવંત દલસાણિયા, ધોરાજી. ધોરાજીથી યશવંત દલસાણિયા, પ્રેસ રિપોર્ટર. ગઈકાલે મને એક અજાણ્યા ફોરમ પરથી ગાળો દેવામાં આવી છે અને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે અને ધોરાજીમાં ન રહેવા દઈએ એવું કહેવામાં આવ્યું છે. એ લોકોનું એવું કહેવાનું હતું કે એકના એક સમાચાર અવારનવાર મૂકવામાં, તો વોટ્સએપની અંદર ભૂલથી કદાચ ઘણી વખત એકના એક સમાચાર બે વખત મુકાઈ જતો હોય, તો એ કોઈ મારો ગુનો નહોતો બનતો. એને હિસાબે ખાર રાખી અને એને મારી ઉપર ગાળો ખૂબ આપી છે, મા બેન સામે ગાળો આપી છે, ધોરાજીમાંથી કાઢી મૂકવાની ગાળો આપી છે અને અપહરણ કરીને નાખવાની ધમકી આપવામાં આવી. ધોરાજી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અમારા સભ્યો યશવંતભાઈ દલસાણિયા, જેઓ અમારા સભ્ય છે, અને તમને ગઈકાલે તેમના મોબાઈલમાં કોઈ અજાણ્યા શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી, તેમનું અપહરણ કરવાની ધમકી, તેમજ ધોરાજીમાંથી માર કરવાની ધમકી આપેલી છે. આ બાબતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ આ અમની જે ધમકીઓ આપી પત્રકારોને એને કડક શબ્દોમાં નિંદા કરે છે, તેમજ અહીંયા ધોરાજીમાં પીઆઈ સાહેબને આજે આવેદનપત્ર આપેલું છે અને અમારી માગણી છે કે યશવંતભાઈને જે ધમકીઓ આપી છે એ આરોપીઓને તાત્કાલિક પકડી આપે અને યોગ્ય સજાઓ આપે. અને અમારી માગણી ગુજરાત સરકારને જે આપેલી છે, 23 જિલ્લામાં અમારું સંગઠન અત્યારે ઓલરેડી સંમેલન થઈ ચૂક્યા છે, આ આવા અનેક મુદ્દાની હિસાબે જ ગુજરાત સરકારને અમે આપણે પત્રકાર સુરક્ષા બાબતનો જે કાયદો પસાર કરવાનો અમે જે માગણી કરી છે આજના બનાવના અનુસંધાને એ સાબિત થાય છે કે પત્રકારો ગુજરાતમાં સુરક્ષિત નથી.